રાજ્યમાં ટેટ પાસ ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે જ્ઞાન સહાયક યોજનામાં ચૌદ હજાર જગ્યાઓ સામે ત્રીસ હજાર અરજીઓ આવી છે પ્રાથમિક શિક્ષક તરીકે આઠ હજાર જગ્યાઓ સામે ચોવીસ હજાર જગ્યાઓ મળી છે જ્યારે માધ્યમિક શિક્ષકની છ હજાર જગ્યાઓ સામે ઓગણીસ હજાર અરજીઓ મળી છે હવે સરકાર જ્ઞાન સહાયક યોજનાની અમલવારી માટે સરકાર આગળ વધી રહી છે જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની આગામી અઠવાડિયે જિલ્લા પસંદગી યોજાશે જ્યારે નવરાત્રિમાં ઓર્ડર આપવાનું તેમનું આયોજન છે જ્ઞાન સહાયક એ વૈકલ્પિક યોજના રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર જ્યારે નર્મદા જિલ્લાની મુલાકાતે હતા ત્યારે નર્મદા જિલ્લા શિક્ષક સંઘે શિક્ષણ મંત્રીને જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરી હતી શિક્ષણ મંત્રીએ જ્ઞાન સહાયકોની ભરતી બાબતે જણાવ્યું કે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા છે અને આવનારા સમયમાં રેગ્યુલર ભરતી પણ કરવામાં આવશે શિક્ષક મંત્રીએ કહ્યું કે સરકારમાં જે પ્રમાણે પોલિસી બનશે તે પ્રમાણે ભરતી કરવામાં આવશે હાલમાં જ્ઞાન સહાયકો માટે પ્રાથમિક શિક્ષકોને એકવીસ હજારનું પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે માધ્યમિક શિક્ષકો માટે ચોવીસ હજારનું અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે છવ્વીસ હજારનું પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું હતું કે આવનારા સમયમાં શિક્ષકોની રેગ્યુલર ભરતી પણ કરવામાં આવશે જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે અને રેગ્યુલર ભરતી પણ કરવામાં આવશે એવું તેમનું કહેવું છે પરંતુ તમે તમારા વિચારો જણાવો કે શું કાયમી ભરતી આવશે અને આવશે તો ક્યારે આવશે